आज रोज गांधीनगर महानगरपालिका नो अमारा टेन्योर नो छेल्लू बजेट आज अमे रजू कर्यु। आपड़ा देशना पनोता पुत्र माननीय नरेंद्र भाई मोदी अने गांधीनगर लोकसभाना सांसद अने आपड़ा गृहमंत्री माननीय अमित भाई शाह જ્યારે આ કોરોનાની મહામારીમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ માનનીય નીતિનભાઈ પટેલ આ મહામારીના અંદર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ખૂબ સારી મદદ કરી છે, ત્યારે આ કોરોનાની મહામારીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી અને જે સેવાઓ આપી છે રાત દિવસ, તે બદલ તેમને અભિનંદન આપું છું અને તેમના પ્રોત્સાહન માટે વર્ગ એકના કર્મચારીઓને 20,000, વર્ગ બેના કર્મચારીઓને 15,000, વર્ગ ત્રણના કર્મચારીઓને 10,000 અને વર્ગ ચારના કર્મચારીઓને 5,000 એ રીતે તેમને પ્રોત્સાહન પેટે મળે તે પણ આ બજેટના અંદર આવરી લેવામાં આવ્યું છે। અને ગાંધીનગર આપણું ગ્રીન ગાંધીનગર અને ગાંધીનગરની પબ્લિકને ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે પણ આ બજેટના અંદર જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં નવા સમાવિષ્ટ ગામોનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને જૂના ગાંધીનગરનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે। એટલે બંને બાજુ સરખો ન્યાય અને દરેક નાગરિકને સરખી સુવિધાઓ પ્રાપ્ત થાય તેની ખૂબ કાળજી રાખી અને આ બજેટ ઘડવામાં આવ્યું છે, તે બજેટ અમે ઘડી અને સામાન્ય સભા તરફ સાદર કરીએ છીએ। મહામારીના અંદર જે આ કર્મચારીઓને આપણે પ્રોત્સાહન રૂપી જે કર્યું છે તે એક મહત્ત્વનું છે। નાગરિકોની સુખાકારી માટે સ્થાયી સમિતિએ જે નવા સમાવેશ ગામો છે જેમાં પેથાપુરમાં કોમ્યુનિટી હોલની સુવિધાઓ અને એના માટે 500,00,000 રૂપિયાની જોગવાઈ કરી છે, એમ ઘણી બધી નવી જોગવાઈઓ જે નવા અને જૂના બંને વિસ્તારોને મળી રહે તે માટે કરવામાં આવી છે। વેરાની આવકને બજેટ બુકમાં આપેલું છે, તમને વેરાની આવક કહી દઉં કે 360,94,89 એટલે અંદાજિત 1,984 સ્કૂલ સિલક વધે છે તેવું બજેટ અમે મંજૂર કર્યું છે, પુરાંતવાળું બજેટ મંજૂર કર્યું અમે આ વખતે। ગાંધીનગરના નાગરિકોને કોઈપણ પ્રકારનું ભારણ ન થાય એ માટે કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરેલ નથી। અંદાજે 2021નું જે મંજૂર થયેલું અંદાજપત્ર હતું આપણું એ 3195.14 હતું, પછી જે 2020-21 રિવાઇઝ અંદાજપત્ર આવ્યું એ 2322